હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ઇલેક્ટ્રોઝોન. જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તલાટી સિરીઝનું 15મું ક્વેશ્ચન પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો ક્વેશ્ચન પેપર કંઈક આ પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 1, આલ્ફ્રેડ જૂના સ્કૂટરને 4700 રૂપિયામાં ખરીદે છે અને 800 રૂપિયા તેને રિપેર કરવામાં નાખે છે. જો તે સ્કૂટર 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય? તો કેલ્ક્યુલેશન પછી આ ક્વેશ્ચનનો આન્સર બને છે બી, 5.511%. ક્વેશ્ચન નંબર 2, સિનોનિમ્સ ઓફ ક્રેસેન્ડો. તો સાચો આન્સર છે એસ્કેલેશન. થર્ડ ક્વેશ્ચન, વેર સી વોઝ કોટ રેડ હેન્ડેડ, સી ન્યૂ દેટ હર પ્લાન્સ ખાલી જગ્યા ફેઇલ્ડ. તો સાચો આન્સર છે ડી, હેડ ફેઇલ્ડ. અહીંયા લખેલું છે સી વોઝ કોટ, એટલે કે અહીંયા ભૂતકાળ છે. તો બીજું જે વાક્ય હોય એમાં પૂર્ણ ભૂતકાળ લેવાનું હોય તો પૂર્ણ ભૂતકાળ માટે હેડ યુઝ કરવું પડે. ક્વેશ્ચન નંબર 4, BCYX, EFVU, HISR, KLPO અને એના પછી શું આવે? તો અહીંયા આપણે ખૂટતી સિરીઝ પૂરી કરવાની છે. તો ખૂટતી સિરીઝ પ્રમાણે ચોથાનો આન્સર બને છે NOML. કઈ રીતે જોઈએ? અહીંયા જોઈએ તો સૌથી પહેલાં બી, પછી સી, ડી અને ઈ, એટલે કે બેનો વધારો, ઈ પછી એફ અને જી, એટલે કે બે પછી સીધું એચ આવે છે, એ રીતે કેલ, પછી એ રીતના એન, એ જ રીતે બધામાં જોતા સાચો આન્સર છે NOML. ક્વેશ્ચન નંબર 5, બંદીઘર કોની નવલકથા છે? તો સાચો આન્સર છે મનુભાઈ પંચોળીની નવલકથા છે. છઠ્ઠો ક્વેશ્ચન, ભાટકલા બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે? તો સાચો આન્સર છે ભાટકલા બંદર કર્ણાટક રાજ્યમાં આવેલું છે. સાતમો ક્વેશ્ચન, બાલટોરા ગ્લેશિયર ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે કારાકોરમ શ્રેણીમાં આવેલું છે. આઠમો ક્વેશ્ચન, હારીજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે? તો સાચો આન્સર છે પાટણ, પાટણ હારીજ કહેવાય છે. નવમો ક્વેશ્ચન, ગંગાજી જમનાજી કુંડ ક્યાં જિલ્લામાં આવેલો છે? તો સાચો આન્સર છે કચ્છ જિલ્લામાં આવેલો છે. દસમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો દેશે હોકી ચેમ્પિયન ટ્રોફી 2018 જીતેલી છે? તો સાચો આન્સર છે ઓસ્ટ્રેલિયાએ. અગિયારમો ક્વેશ્ચન, રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો, કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે? તો અહીંયા વિભક્તિ સપ્તમી વિભક્તિ છે, જે ઘરમાં જે રેખાંકિત શબ્દ છે એની વિભક્તિ સપ્તમી વિભક્તિ છે. બારમો ક્વેશ્ચન, 2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશિ 72,900 રૂપિયા છે, તો મૂળ ધનરાશિ કેટલી હશે? તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 62,500 રૂપિયા. તેરમો ક્વેશ્ચન, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા 9નું ઘનમૂળ આપણે કાઢીએ તો એ સૌથી મોટી સંખ્યા બનશે. 14મો ક્વેશ્ચન, મેડિસિન્સ ધેટ કોઝિસ વોમિટિંગ. તો અહીંયા એવી કઈ મેડિસિન્સ છે જેને કારણે વોમિટિંગ જેવું થાય છે? તો સાચો આન્સર છે એમેટિક. 15મો ક્વેશ્ચન, પ્લુરલ ઓફ જર્ની ઇઝ વોટ? તો સાચો આન્સર છે સી, જર્નીઝ. 16મો ક્વેશ્ચન, પાદરના તીર્થ કોની કૃતિ છે? તો સાચો આન્સર છે જયંતિ દલાલ. 17મો ક્વેશ્ચન, શાંત કોલાહલ કોનો કાવ્ય સંગ્રહ છે? તો સાચો આન્સર છે રાજેન્દ્ર શાહ. 18મો ક્વેશ્ચન, છંદ ઓળખાવો, મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી. તો આ પંક્તિનો આપણે છંદ ઓળખાવવાનો છે, તો છંદનો પ્રકાર છે
પૃથ્વી છંદ. 19મો ક્વેશ્ચન, ખાલી જગ્યા મધરબોર્ડ એક ઘટક છે જે કમ્પ્યુટરના પ્રોસેસર અને અન્ય ઘટકો દ્વારા ઉત્પાદિત ગરમીને અવશોષિત કરે છે. તો સાચો આન્સર છે હીટ સિંક. 20મો ક્વેશ્ચન, આપેલ કેબલના કયા પ્રકારને ચીપર નેટ કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે થિન નેટ ને ચીપર નેટ કહેવામાં આવે છે. 21મો ક્વેશ્ચન, એક સિરીઝ આપેલી છે ઈ એલ એફ એ જી એલ એચ એ આઈ એલ જે એ ખાલી જગ્યા એમ એલ એન એ. તો અહીંયા ફરીથી આપણે જોઈએ તો ઈ એફ જી એટલે કે એક પછી જી આવે, જી એચ આઈ એટલે કે એક પછી આઈ આવે, આઈ જે કે એટલે કે પહેલો અક્ષર કે બનશે. હવે અહીંયા ઓપ્શન બી અને સી બેમાંથી એક ઓપ્શન આવી શકે છે. એ જ રીતના બાકીના ત્રણેય ત્રણ લેટર્સ માટે આપણે ચેક કરીએ તો સાચો આન્સર છે કે એલ એલ એ. 22મો ક્વેશ્ચન, સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8:5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રીને એક કાર્ય પૂરું કરતા 12 દિવસ થાય તો તે 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષો જોઈએ? તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 15 પુરુષો જોઈએ. 23મો ક્વેશ્ચન, એન્ટોનેમ્સ એસર્બિકનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો સાચો આન્સર છે માઇલ્ડ. 24મો ક્વેશ્ચન, આઈ ખાલી જગ્યા ફોર અ મોર્નિંગ વોક રેગ્યુલરલી બટ નાઉ આઈ ડોન્ટ ગો. તો અહીંયા આપણે જોઈએ તો આઈ ખાલી જગ્યા ફોર ધી મોર્નિંગ વોક રેગ્યુલરલી, કોઈને એક આદત છે કે રોજે રોજ મોર્નિંગ વોક કરવાની. તો જ્યારે કોઈ વ્યક્તિને આદત હોય તો આપણે લખવાનું આવે આઈ યુઝડ ટુ ગો અથવા આઈ યુઝડ ટુ ડૂ સમથિંગ, આઈ યુઝ ટુ ઈટ, આઈ યુઝ ટુ ડ્રિંક એવી રીતે. 25મો ક્વેશ્ચન, ગુજરાતનું પાડિયાઓનું નગર ક્યુ છે? તો સાચો આન્સર છે હળવદ. 26મો ક્વેશ્ચન, ડિસ્કવરી કટારના લેખક કોણ છે? તો સાચો આન્સર છે વિહારી છાયા. 27મો ક્વેશ્ચન, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી હતી? તો સાચો આન્સર છે કુતુબીદ્દીન ઐબક. 28મો ક્વેશ્ચન, ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો સાચો આન્સર છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને. 29મો ક્વેશ્ચન, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે ભાવનગર જિલ્લામાં. 30મો ક્વેશ્ચન, સૌંદર્યધામ ઉમરગામ કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો આન્સર છે વલસાડ જિલ્લામાં. 31મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો ચતુર્ભુજ. તો અહીંયા સાચો આન્સર બને છે દ્વિગુ સમાસ. અહીંયા જે પણ જ્યારે પણ અહીંયા આંકડા એટલે કે જે પણ વર્ડ હોય એનો સ્ટાર્ટિંગ આંકડાથી થતું હોય તો એ દ્વિગુ સમાસ હોય. તો ચતુર એટલે કે ચાર, તો ચાર એ એક આંકડો છે એટલે કે દ્વિગુ સમાસ બને છે. 32મો ક્વેશ્ચન, નીચેનામાંથી અલગ પડતું બીજા ત્રણ પદોથી અલગ પડતું પદ શોધો. તો અહીંયા 72 અને 61 એ અલગ પડતું છે, કેમ કે અહીંયા 21માં 11 ઉમેરીએ તો 32 બને છે, 84માં 11 ઉમેરતા 95 બને છે, 25માં 11 ઉમેરતા 36 બને છે, પણ 72માં 11 ઉમેરતા 61 બને નહીં એટલે કે અલગ છે. 33મો ક્વેશ્ચન, તાપી નદીનો જન્મ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો આન્સર છે 18 અષાઢ વદ 7. 34મો ક્વેશ્ચન, એક ચોરસનો વિકર્ણ 8√2 સેન્ટીમીટર છે તો ચોરસની પરિમિતિ શોધો. તો જ્યારે આપણે ચોરસના વિકર્ણની વેલ્યુ ખબર છે અને વિકર્ણ હંમેશા ચોરસ હોવાને કારણે 45 અંશના ખૂણે બને છે અને તમારી પાસે એક
બે ત્રિકોણ બની જશે જ્યારે ચોરસમાં તમે વિકર્ણ દોરશો ત્યારે. તમારી પાસે એક ખૂણો છે, એક બાજુ છે, તો તમે સામેની બાજુ અથવા પાસેની બાજુ શોધી શકો છો જે ચોરસની કોઈ પણ એક બાજુનું માપ દેખાડે છે. જ્યારે તમને ચોરસની એક બાજુનું માપ મળી જાય તો ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા ચોરસની કોઈ પણ એક બાજુનું માપ, તો ગણતરી કરતા સાચો જવાબ બને છે 32 સેન્ટીમીટર. 35મો ક્વેશ્ચન, ઇટ ઇઝ ખાલી જગ્યા ફોર એવરી ટેક્સ પેયર ટુ ખાલી જગ્યા ધી ટેક્સ રિટર્ન્સ ટુ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. તો અહીંયા સાચો આન્સર છે ઇટ ઇઝ ઓબ્લિગેટરી ફોર ધી એવરી ટેક્સ પેયર્સ ટુ સબમિટ ધી ટેક્સ રિટર્ન્સ ટુ ધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખમ્માવીરાને કોની કૃતિ છે? તો સાચો આન્સર છે નાનાલાલની. 37મો ક્વેશ્ચન, અંતર લાવણ્ય કોની કૃતિ છે? તો સાચો આન્સર છે રઘુવીર ચૌધરીની. 38મો ક્વેશ્ચન, ભારતમાં વૃંદાવન ગાર્ડન ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે કર્ણાટકમાં. 39મો ક્વેશ્ચન, દક્ષિણેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે કોલકાતાની અંદર. 40મો ક્વેશ્ચન, સાચી જોડણી શોધો. તો અહીંયા આપણે જોઈએ તો ધીંગુ કે જેની જોડણી સાચી છે. 41મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એપ્લિકેશન લેયર પ્રોટોકોલ UDPનો ઉપયોગ કરતો નથી? તો સાચો જવાબ છે FTP સર્વર કે જે UDPનો ઉપયોગ કરતું નથી. 42મો ક્વેશ્ચન, એ અને બી ભાઈ છે, સી એની બહેન છે, ઈની બહેન ડી છે, જ્યારે બીની દીકરી એ ઈ છે, તો ડીના કાકા કોણ થાય છે? તો સાચો જવાબ છે એ કે જે ડીના કાકા બને છે. 43મો ક્વેશ્ચન, કોણે ભારતીય સંઘને કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે જણાવ્યું છે? તો સાચો જવાબ છે એ છે આઈવર જેનિંગ્સ. 44મો ક્વેશ્ચન, ઇડિયમ્સ કે જે બી અ ડેબ હેન્ડ એટ સમથિંગ, તો સાચો જવાબ છે સ્કિલ્ડ ઇન અ પર્ટિક્યુલર એરિયા. 45મો ક્વેશ્ચન, આઈ ઓલવેઝ લાઈક ટુ ઈટ ખાલી જગ્યા ઓફ ધી ફૂડ, તો સાચો જવાબ છે આઈ ઓલવેઝ લાઈક ટુ ઈટ ધીસ કાઇન્ડ ઓફ ફૂડ. 46મો ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ અંગ્રેજી ચોથા સ્થાન પર આવે છે? તો સાચો જવાબ છે એનક્રોચ એ ચોથા સ્થાન ઉપર આવતો શબ્દ છે આચાર્યમાં. 47મો ક્વેશ્ચન, પનગટ કોનો કાવ્ય સંગ્રહ છે? તો સાચો આન્સર છે ઝીણાભાઈ દેસાઈનો. 48મો ક્વેશ્ચન, કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે મુજફ્ફરશાહ પ્રથમે. 49મો ક્વેશ્ચન, 1907માં સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો સાચો જવાબ છે રાસબિહારી ઘોષ. 50મો ક્વેશ્ચન, જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો સાચો જવાબ છે મહેસાણા જિલ્લામાં. 51મો ક્વેશ્ચન, સૌજન્ય કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો સાચો આન્સર છે પિતાંબર પટેલનું. 52મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો પાપડ તોડ. તો અહીંયા પાપડ તોડ માટે આપણે સમાસ ઓળખાવતા એ ઉપપદ સમાસ બને છે. 53મો ક્વેશ્ચન, પ્રથમ 39 સમય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો સાચો આન્સર છે 40. 54મો ક્વેશ્ચન, હડુલા કાવ્ય પ્રકાર આપનાર કવિ કોણ હતા? તો સાચો જવાબ છે દલપતરામ. 55મો ક્વેશ્ચન,
ही ઇઝ યુઝ્યુઅલી ખાલી જગ્યા બટ ટુડે હી અપિયર્સ રાધર ખાલી જગ્યા. તો સાચો આન્સર જોઈએ તો હી ઇઝ યુઝ્યુઅલી કામ બટ ટુડે હી અપિયર્સ રાધર ડિસ્ટર્બ. 56મો ક્વેશ્ચન, વેણીના ફૂલ કોનો કાવ્ય સંગ્રહ છે? તો સાચો આન્સર છે ઝવેરચંદ મેઘાણીનો. 57મો ક્વેશ્ચન, ક્યાં સાહિત્યકાર પોતાને સેકાયેલા ઘઉંનો દાણો કહે છે? તો સાચો આન્સર છે રવજીભાઈ પટેલ. 58મો ક્વેશ્ચન, હાથી ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો સાચો આન્સર છે જયપુરમાં. 59મો ક્વેશ્ચન, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલું છે? તો સાચો આન્સર છે પશ્ચિમ બંગાળમાં. 60મો ક્વેશ્ચન, ખોટી જોડણી શોધો. તો અહીંયા ખોટી જોડણી જોતા તંબૂરની જોડણી ખોટી છે, ત્યાં રસ્વ દીર્ઘ ઉ આવે. 61મો ક્વેશ્ચન, પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશનનું ખાલી જગ્યા વ્યૂ ડિસ્પ્લેની બધી જ સ્લાઇડને એક થંબનેઇલના રૂપમાં પ્રદર્શિત કરે છે? તો સાચો જવાબ છે સ્લાઇડ શોર્ટર. 62મો ક્વેશ્ચન, અરીસામાં જોતા એક ઘડિયાળમાં 9:30 વાગ્યા છે, તો સાચો સમય શું હશે? તો સાચો સમય જોતા 62માં આન્સર બને છે એ 2:30 હશે. 63મો ક્વેશ્ચન, 2, 7, 22, 67, 202 આ શ્રેણીને પૂરી કરવાની છે? તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરતા સાચો આન્સર બને છે 607. 64મો ક્વેશ્ચન, ઇડિયમ્સ તો કમ હેલ ઓર હાયર વોટર. તો સાચો આન્સર છે નો મેટર વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ લો ખાલી જગ્યા બિહેવિયર ડિટરમેન્ટલ ટુ ધી પબ્લિક વેલફેર. તો સાચો આન્સર છે ધ લો પ્રિસ્ક્રાઇબ્સ બિહેવિયર ડિટરમેન્ટલ ટુ ધી પબ્લિક વેલફેર. 66મો ક્વેશ્ચન, એક કોડ ભાષામાં માઇનસ એટલે પ્લસ, પ્લસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે ભાગાકાર, અને ભાગાકારને માઇનસ વડે દર્શાવાય છે. તો નીચે આપેલું સમીકરણને ઉકેલો. તો આ સમીકરણનો ઉકેલ લેતા સાચો આન્સર બને છે 8. 67મો ક્વેશ્ચન, ચલક ચલાણું કોની કૃતિ છે? તો સાચો આન્સર છે સુરેશ દલાલની. 68મો ક્વેશ્ચન, આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો સાચો આન્સર છે ગુલઝારીલાલ નંદા. 69મો ક્વેશ્ચન, રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલો છે? તો સાચો આન્સર છે કેનેડા પાસેથી. 70મો ક્વેશ્ચન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો સાચો આન્સર છે રાષ્ટ્રપતિ. 71મો ક્વેશ્ચન, સમાનાર્થી શબ્દ દર્શાવો ચંતની. તો ચંતનીનો સમાનાર્થી શબ્દ બને છે પ્રિયા. 72મો ક્વેશ્ચન, યુ ખાલી જગ્યા એમ ખાલી જગ્યા યુ એલ ખાલી જગ્યા એમ પછી ખાલી જગ્યા યુ યુ એલ ખાલી જગ્યા ખાલી જગ્યા એમ ખાલી જગ્યા ખાલી જગ્યા. તો 72ની અંદર સાચો જવાબ છે યુ એલ એમ પછી પાછું એલ સોરી યુ યુ એલ એમ પછી એટલે કે અહીંયા યુની સંખ્યા ધીમે ધીમે 1, 2, 3 એવી રીતે એમની સંખ્યા ધીમે ધીમે 1, 2, 3 થતી જાય છે, એટલે સાચો આન્સર છે એ. 73મો ક્વેશ્ચન, ઈંડાની એક પેટીમાં દર 25 ઈંડામાંથી એક ઈંડું સડેલું નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય તો પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે, તો પેટીમાં ટોટલ ઈંડાની સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ બને છે 400.
74મો ક્વેશ્ચન, જો એ પ્લસ બી બરાબર 6 અને ઈ એ માઇનસ બી બરાબર 2 હોય તો 2 કૌંસમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ એની સંખ્યા શોધો. તો સૌથી પહેલાં આ બંને સમીકરણને આપણે ઉકેલીએ તો એ અને બીની વેલ્યુ મળી જશે, અને પછી ડાયરેક્ટ ઇક્વેશનમાં મૂકતા આપણને 2 ગુણ્યા એ પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ મળી જશે. તો સાચો જવાબ છે 40. 75મો ક્વેશ્ચન, ચેન્જ ધી વોઇસ. ટુ પાસ ધી કેન્ડિડેટ્સ હેઝ ટુ આન્સર એટલીસ્ટ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. તો 75માં આન્સર બને છે એટલીસ્ટ 3 ક્વેશ્ચન્સ હેવ ટુ બી આન્સર્ડ કરેક્ટલી બાય ધી કેન્ડિડેટ ટુ પાસ ધી એક્ઝામ. 76મો ક્વેશ્ચન, પાનના બીડા કોની કૃતિ છે? તો સાચો આન્સર છે જ્યોતિન્દ્ર દવેની. 77મો ક્વેશ્ચન, સ્નેહ રશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો સાચો જવાબ છે ઝીણાભાઈ દેસાઈ. 78મો ક્વેશ્ચન, સંધિ છોડો પયોધી. તો સાચો આન્સર છે પયહ પ્લસ ધી. 69મો ક્વેશ્ચન, તળપદા શબ્દ આપો ભરકડે. તો સાચો જવાબ છે સવારે. 80મો ક્વેશ્ચન, નીચેનામાંથી અનુનાસિક વ્યંજન કયો છે? તો સાચો જવાબ છે મ એ અનુનાસિક વ્યંજન છે. 81મો ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ ડીબીએમએસનો એક સામાન્ય ફોર્મ નથી? તો સાચો જવાબ છે 9NF એ ડીબીએમએસનું એક સામાન્ય ફોર્મ નથી. 82મો ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, આ ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું હતું? તો સાચો જવાબ છે લાલ કિલ્લામાં. 83મો ક્વેશ્ચન, વન વર્લ્ડ સબસ્ટિટ્યુશન અને ઇન્સેટિબલ ગ્રીડ ફોર ધી રિચર, વોટ ઇટ કોલ્સ? તો સાચો આન્સર છે અવાય રાઈસ. 84મો ક્વેશ્ચન, પ્લીઝ સેન્ડ ખાલી જગ્યા ધી ડોક્ટર. તો સાચો આન્સર છે પ્લીઝ સેન્ડ ફોર ધી ડોક્ટર. 85મો ક્વેશ્ચન, સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અનુસાર ભારત સૌથી સ્વચ્છ સ્ટેટ કેપિટલ ક્યુ છે? તો સાચો જવાબ છે ગુજરાત. 86મો ક્વેશ્ચન, સાહિત્ય કવિ કોનું ઉપનામ છે? તો સાચો જવાબ છે ચુનીલાલ શાહ. 87મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલો છે? તો સાચો જવાબ છે સિપકીલા. 88મો ક્વેશ્ચન, જાયકવાડી પરિયોજના કઈ નદી ઉપર આવેલી છે? તો સાચો જવાબ છે ગોદાવરી નદી ઉપર. 89મો ક્વેશ્ચન, ક્યાં અનુચ્છેદ અનુસાર 2 કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની સ્થાપનાનું પ્રાવધાન છે? તો સાચો આન્સર છે 231 અનુચ્છેદ પ્રમાણે. 90મો ક્વેશ્ચન, સંસદનો વિશેષ અધિકાર કયા દેશ પાસેથી લીધેલો છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા પાસેથી. એના પછીનો ક્વેશ્ચન, તાજેતરમાં 64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ક્યાં ઉજવવામાં આવેલો હતો? તો સાચો જવાબ છે મુંબઈમાં. 92મો ક્વેશ્ચન, છંદ ઓળખાવો. વસેસુ વિદ્યમાં આવી સત્ય ધર્મ પ્રસારતી અમોલ માનવી સત્તા સર્વલોક પ્રતારતી. તો અહીંયા આપણે જોઈએ તો સાચો છંદનો પ્રકાર છે અનુષ્ટુપ છંદ. 93મો ક્વેશ્ચન, અમિત તેની પત્ની સોમાથી 6 વર્ષ મોટો છે, તેમના પુત્ર બન્ની વર્તમાન ઉંમર સોમાની વર્તમાન ઉંમરના ત્રીજા ભાગની છે, જો અમિત અને બન્નીની ઉંમરનો સરવાળો 54 વર્ષ હોય તો સોમાની ઉંમર શું હતી જ્યારે બન્નીનો જન્મ થયો હતો? તો સાચો આન્સર આપણે કેલ્ક્યુલેશન પછી જોઈએ તો 24 વર્ષ બને છે. 94મો ક્વેશ્ચન, જો અંડરરૂટ 2x ના 5% 0.01 છે તો x નું મૂલ્ય શોધો.
તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર બને છે 0.02. 95મો ક્વેશ્ચન, ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. આઈ સેડ ટુ માય ફ્રેન્ડ બી કેરફુલ માય ડોગ મે બાઈટ યુ. તો સાચો જવાબ છે આઈ વોન્ટ માય ફ્રેન્ડ ટુ બી કેરફુલ એન્ડ દેટ માય ડોગ મે બાઈટ હિમ. તો સાચો આન્સર છે બી. 96મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલ પ્રદેશને અડકતી નથી? તો સાચો જવાબ છે મણિપુર. 97મો ક્વેશ્ચન, તાજેતરમાં પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુશાનું નિધન થયું છે, તેમનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો આન્સર છે વાલોડમાં. 98મો ક્વેશ્ચન, અલગ દલગ કોની કૃતિ છે? તો સાચો જવાબ છે બાલમુકુંદ દવેની. 99મો ક્વેશ્ચન, સંધિ છોડો પ્રજ્વલિત. તો સાચો આન્સર છે પ્ર પ્લસ ઉત પ્લસ જ્વલિત. 100મો ક્વેશ્ચન, IMFનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે વોશિંગ્ટન DCમાં. જો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા રિવ્યૂઝને કમેન્ટમાં જરૂરથી લખશો. જો ફ્રેન્ડ્સ, તમે આ જ પ્રકારના વિડીયોને વધારે જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવશો. થેન્ક યુ.